डायबिटीज ना लाभार्थियों ने इंसुलिन कोटेज खरीदी करवा बाबते जिला पंचायत ना स्वयं भंडोल वर्ष 2022 અને 2023 માં ફાળવણી કરવામાં આવે છે। મહેસાણા જિલ્લા પંચાયતના સન 2022 અને 23 ના વર્ષમાં સ્વયં ભંડોળમાંથી જુવેનાઇલ ડાયાબિટીસ ના નિયંત્રણ કામગીરી માટે બજેટ ફાળવવામાં આવતું હોય છે તે બજેટ મંજૂર કરવામાં આવ્યું હોય છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 10,95,000 નો બજેટ મંજૂર કરવામાં આવ્યો છે, જેનાથી જિલ્લામાં આરબીએસ કે ટીમ દ્વારા 146 બાળકોને લાભ મળી શકશે, જેમાં બાળક દીઠ 7,500 ખર્ચ કરવા સારું તાલુકા વાઇસ ગ્રાન્ટ સમગ્ર વર્ષ માટે ફાળવવામાં આવે છે। જિલ્લા પંચાયતનો બજેટ બનાવ્યું, એની અંદર અમે ડાયાબિટીસ એના રોગો વિશે અમે બજેટમાં ફાળવણી કરી જોગવાઈ કરી। એના અનુસંધાને અમારે કાપડિયા શ્રી ડૉક્ટર જિલ્લા આરોગ્ય અધિકારી અને વ્યવસાય ડૉક્ટર એવા અમારા જિલ્લા વિકાસ અધિકારી ઓમપ્રકાશજી અને કાપડિયાજી બેના સંયુક્ત સંશોધનથી મહેસાણા જિલ્લામાં કુલ 146 બાળકો નાની ઉંમરના એ ડાયાબિટીસના દર્દીઓ આપણને મળ્યા છે। અત્યારે જે આરબીએસકેનો પ્રોગ્રામ છે, 0-18 વર્ષના બાળકો માટે કામ થાય છે આરબીએસકેમાં, એમાં અત્યારે અમે જુવેનાઇલ ડાયાબિટીસ માટે સ્વભંડોળમાંથી 10,95,000 જેટલું ફંડ અમે મંજૂર કરાયું છે અને આ ફંડ અમે ડાયાબિટીસ નિયંત્રણ કામગીરી માટે ઉપયોગ કરીએ છીએ। એટલે અત્યારે જિલ્લા કક્ષાએથી વિડીયો સરની પરમિશન દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે આ ફંડનું અમે જુવેનાઇલ ડાયાબિટીસના જે બાળકો જિલ્લામાં કુલ 146 બાળકો છે જે જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાય છે, તો એના માટે અમે આ ફંડ કઈ રીતે યુઝ કરીએ એનું ઓલમોસ્ટ ખાસા મહિનાથી તૈયારીઓ ચાલતી હતી ને અત્યારે અમે એ કન્ક્લુઝન ઉપર આવ્યા છીએ કે એમને જે રૂટીન ઇન્સ્યુલિન લે છે સિરિંજ મારફતે, તો સિરિંજથી બચાવને શું કે પેઇન થતું હોય, એટલે અમારો એવો પ્લાનિંગ છે કે એ લોકોને અમે ઇન્સ્યુલિન કાર્ટ્રેજ આપીએ જે ઇન્સ્યુલિન પેન દ્વારા એ લોકો લઈ શકે, એનાથી એમને છે ને પેઇન ઓછું થાય છે અને આને યુઝ કરવાનું પણ બહુ ઇઝી રહે છે કે બચ્ચું સ્કૂલમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય